ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન્સ ગઈસ ટીમને, ટીમમેટ્સને અને બધા પ્લેયર્સને અને બધા સપોર્ટિવ જેટલા પણ સીએસકેના ફેન્સ છે એમને બધાને હાજરી કોંગ્રેચ્યુલેશન્સ. અને હોપફુલી જેટલા પણ આ ફ્રેન્ચાઇઝીના ફેન છે એ બધા માટે એક પ્રાઉડની અને ગૌરવની ક્ષણ છે, બિકોઝ છેલ્લા કન્ઝિક્યુટિવલી 10 વર્ષથી સીએસકે છે એ ફાઇનલમાં પહોંચ્યું છે. અને એનો શ્રેય પ્લેયર્સને, પૂરી ટીમને, ટીમ લીડરને, મેનેજમેન્ટને અને સાથે સાથે બધા ફેન્સને પણ જાય છે કે ક્યાંકને ક્યાંક એમની લાગણી સતત પ્લેયર્સને ઉત્સાહિત કરે છે અને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ઓબ્વિયસલી અમદાવાદમાં ફાઇનલ છે એટલે એક ખાસ કરીને પ્રાઉડ મુમેન્ટ એ છે ગુજરાતી તરીકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ જોવાની, જે એક સૌથી વિશાળ પ્રેક્ષકો સાથે વધારે સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત રહેશે અને જે સ્ટેડિયમની એક પોતાની આગવી ગરિમા છે અને એ સ્ટેડિયમમાં ઉપસ્થિત રહી અને આ મેચની ક્ષણોને માણવી એ ખરેખર એક આનંદદાયક અને આહલાદક અનુભવ રહેશે. હું એક નોર્મલ ફેનની જેમ જ છું કે જે ઓલવેઝ રિસ્પેક્ટિવ ફ્રેન્ચાઇઝીને, મારા હસબન્ડને સતત સપોર્ટ કરું છું મેન્ટલી, મોરલી, જે કાંઈ પણ ક્રિકેટ નહીં બટ એક મેન્ટલી જે એક સ્ટ્રેન્થની જરૂર પડે, સપોર્ટની જરૂર પડે, ત્યાં ઓલવેઝ એમના માટે, એમની સાથે રહેવું એ મારા માટે પ્રાયોરિટી છે. જે તે રિસ્પેક્ટિવ ફ્રેન્ચાઇઝી હોય કે ઇન્ટરનેશનલ ક્રિકેટ હોય, જ્યારે ક્રિકેટની વાત આવે છે ત્યારે હંમેશા એમનો પ્રયત્ન રહે છે કે એ પોતે એમની કેપેબિલિટી અને એમનું સર્વે સર્વા ખેલમાં, ક્રિકેટમાં એ આપી શકે. એટલે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું એમના માટે પણ જરૂરી છે. સમયાંતરે સતત ક્યાંક ને ક્યાંક વધારે સારું કરવાની એમની ક્ષમતાને નર્ચર કરી, ડેવલપ કરી અને એ ક્રિકેટ ઉપર અને ઓન ફિલ્ડ એ પોર્ટ્રે કરવું, એ આપવું એમની એક ખૂબી રહી છે. તો બસ આનંદની લાગણી છે અને વધુમાં વધુ હવે વર્લ્ડ કપ પર, એશિયા કપ અને ઘણી બધી ઇન્ટરનેશનલ ટૂર્સનો પણ સમાવેશ થાય છે. તો બસ એ જ શુભેચ્છા છે એમના માટે કે વધુ સારું પ્રયત્ન, એમનો પ્રયાસ અને એમનું જે પર્ફોર્મન્સ છે એ આના રીતે ટીમ ઇન્ડિયા માટે પણ એ કન્ટ્રીબ્યુટ કરે. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.